ગોહેલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ આપણે પરિમિતિ અને ક્ષેત્રફળનો જે સમજી રહ્યા છે, આજે એના સેકન્ડ પાર્ટની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળના આધારે કેવા દાખલા બને એ આપણે સમજવા પ્રયત્ન કરશું. મિત્રો, ખાસ કરીને પરિમિતિ આપેલી હોય, લંબાઈ આપે અને પહોળાઈ શોધવાની હોય, અથવા ક્ષેત્રફળ આપી દે અને પહોળાઈ આપે તો લંબાઈ શોધવાની હોય, તો સૂત્રોની મદદથી કેવી રીતે જવાબ આવે એ આપણે સમજીશું. જે મિત્રો નવા હોય, ખાસ કરીને એ મારો પાર્ટ વન જોઈ લે, જેને કારણે પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું અને એના દાખલા કેવા બને છે એ આપણે ખાસ જોયા પાર્ટ વન ની અંદર. આજે આપણે વિશિષ્ટ દાખલા, પરિમિતિ અને ક્ષેત્રફળના આધારે કેવા વિશિષ્ટ દાખલા બને એ સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો, વધુ સમય ન લો, દાખલા તરફ આગળ વધીએ. ઉદાહરણ એક, એક લંબચોરસ બુકની લંબાઈ 8 સેમી છે. મિત્રો, લંબાઈ કેટલી છે? 8 સેમી. અને તેની પરિમિતિ, મિત્રો અહીંયા પરિમિતિ આપી દીધી. ખાસ આપણે જોઈએ, આ એક લંબચોરસ આપણી બુક છે મિત્રો, એની પરિમિતિ એટલે કે ચારે બાજુના માપનો સરવાળો આપણને કેટલો મળ્યો છે કે 24 સેમી. લંબાઈ એની કેટલી છે? 8. મિત્રો, આ લંબાઈ એની 8 છે, પહોળાઈ આપણને ખબર નથી, પહોળાઈ આપણે શોધવાની છે. તો મિત્રો, આની અંદર શું છે, સૂત્રમાં જ આપણે વિગત લખીએ, પરિમિતિ બરાબર શું થશે? પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. જે વિગત આપણને આપેલી છે મિત્રો, એના આધારે જ આપણે જવાબ તરફ જવાનું રહેશે. ખાસ જોઈએ હવે, પરિમિતિ કેટલી આપણને મળી છે? 24. 2 ના 2 ગુણ્યા લંબાઈ આપણને કેટલી મળી છે? 8. પહોળાઈ આપણને ખબર નથી. મિત્રો, આ પહોળાઈ બરાબર આપણે ખાસ લખીએ છીએ પો, બરાબર. આ બગડો છે મિત્રો, એ 2 છે, એ ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ જશે એટલે શું થશે? ભાગાકારમાં જશે એટલે 24 ભાગ્યા 2 એટલે મિત્રો 12 આપણે લખી નાખીએ. 12 બરાબર 8 વત્તા પહોળાઈ. ખાસ મિત્રો આપણે સમજવાનું છે કે આ જે 24, આ 2 બરાબર ની આ બાજુ એટલે ભાગાકારમાં ગયા છે, બરાબર. તો 12 વધ્યા તો આ 8 આ બાજુ આવશે, સરવાળો છે મિત્રો 8, તો આ બાજુ ઓછા થશે, તો 12 ઓછા 8 બરાબર 4 સેમી. મિત્રો, 4 સેમી શું મળે છે આપણને? પહોળાઈ મળે છે. દાખલો એકદમ સરળ છે મિત્રો, પણ થોડુંક આપણે સમજશું તો આપણને દાખલામાં ભૂલ પડશે નહીં. ખાસ 12 24 પરિમિતિ છે, 2 ગુણાકાર છે, તો નિયમના સૂત્રના છે, 12 આ બાજુ ગયા એટલે 24 ભાગ્યા 2 કરી એટલે 12 આવ્યા. 8 છે લંબાઈ છે, 12 માંથી 8 બાદ કરશું એટલે આપણે શું મળે? 4 મળે છે. ત્યાર પછી મિત્રો બીજો દાખલો, એક લંબચોરસ ખેતરની પહોળાઈ, મિત્રો એ તમને પહોળાઈ 5 મીટર આપેલી છે, તેનું ક્ષેત્રફળ 35 ચોરસ મીટર આપેલું છે, તો આપણે શું શોધવાનું છે? લંબાઈ શોધવાની છે. ખાસ આ લંબચોરસ આપણે સમજીએ, આ લંબચોરસ ખેતર છે, એની પરિમિત ક્ષેત્રફળ એટલે આ ભાગ આપણને કેટલો મળ્યો છે? 35 ચોરસ મીટર. લંબાઈ આપણને ખબર નથી, પહોળાઈ આપણને કેટલી મળી છે? 5 મીટર. તો આ લંબાઈ આપણે શોધવાની હોય તો સૂત્રમાં આપણે વિગત લખી નાખીએ, ક્ષેત્રફળનું સૂત્રફળ બરાબર શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છે? 35. લંબાઈ બરાબર આપણને ખ્યાલ છે નહીં, પહોળાઈ બરાબર કેટલા છે? 5 મીટર. મિત્રો, આ ગુણાકારમાં હોય, ભાગા આ બરાબર ની આ બાજુ જાય એટલે દર વખતે આપણે સમજવાનું રહેશે કે આ 5 બરાબર ની આ બાજુ આવે, ગુણાકાર હોય તો ભાગાકાર, તો 35 ભાગ્યા 5, 5 7 35, તો મિત્રો લંબાઈ બરાબર શું મળે છે? 7 મીટર. એકદમ સરળ છે મિત્રો, દાખલાને ખાલી તમે જો વાંચો ને પ્રેક્ટિસ હશે તો ક્ષેત્રફળ છે, લંબાઈ આપે તો 35 ભાગ્યા 5 કરું તો 7, આપણે ઓપ્શન માંથી જ જવાબ જોઈ લેવાના, એકદમ સરળ છે. ત્યાર પછી આપણે ઉદાહરણ ત્રીજું જોઈએ કે એની અંદર કઈક વિશિષ્ટ છે. એક ખેતરની પહોળાઈ તેની લંબાઈના 3/4 ભાગ જેટલી છે. મિત્રો અહીંયા શું કીધું છે? 3/4 ભાગ જેટલી છે, તો તેનું ક્ષેત્રફળ આપણને 1200 ચોરસ મીટર હોય તો ખેતરની લંબાઈ કેટલા મીટર હશે? મિત્રો શું કીધું છે? ખાસ આપણે શું કીધું? ખેતરની પહોળાઈ લંબાઈના 3/4. મિત્રો લંબાઈ આપણને ખબર નથી, લંબાઈ બરાબર x આપણે ધારીએ તો પહોળાઈ બરાબર શું થશે? મિત્રો x ના, મિત્રો લંબાઈ પહોળાઈ બરાબર શું છે? લંબાઈ ના કીધું છે 3/4, તો લંબાઈના 3/4 આ રીતે આપણે કરી શકીએ. અને એનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 1200. તો ક્ષેત્રફળ નું આપણે સૂત્ર લખી નાખીએ, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એકદમ સરળ છે, પણ થોડુંક આ દાખલાને ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે, પહોળાઈ બરાબર લંબાઈના 3/4 ભાગ, બરાબર. તો ક્ષેત્રફળ બરાબર કેટલા મળે છે આપણને? 1200 મળે છે, અહીંયા વિગતમાં આપેલી છે 1200. તો ક્ષેત્રફળ કેટલું છે? 1200. લંબાઈ આપણને ખ્યાલ છે x જે થાય ની,
પહોળાઈ બરાબર x ગુણ્યા 3/4 કઈ છે ને મિત્રો આ દાખલામાં પણ આ x ગુણ્યા x આ ગુણાકાર થશે આ બે ભાગાકારમાં છે તો ત્યાં શું થશે ગુણાકારમાં થશે 1200 ગુણ્યા 4 બરાબર x નો વર્ગ અહીંયા 3 રહેવત વધશે આ પણ 3 ગુણાકારમાં છે મિત્રો અહીંયા આવશે એટલે ભાગાકાર થશે 1200 ગુણ્યા 4/3 બરાબર x નો વર્ગ હવે 3 ના પાડામાં 12 આવે તો કે હા 3 ચોક 12 એટલે કેટલા વધ્યા છે 400 ગુણ્યા 4 બરાબર x નો વર્ગ એટલે આપણે અહીંયા મળે છે ચોકે ચોકે 1600 મિત્રો 1600 બરાબર x નો વર્ગ તો આ રીતે પણ કરી શકાય 16 છે મિત્રો ઓકે એને આ રીતે કરી શકાય કે 4 ગુણ્યા 4 16 થશે ઓકે અને અહીંયા ગુણ્યા 100 કરી નાખીએ તો 10 ગુણ્યા 10 બરાબર x નો વર્ગ આપણે આના અવયવ પાડી શકીએ જો તમને વર્ગ આવડતા હોય 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ તો આ રીતે 4 નો વર્ગ કેટલો થાય ચોકે ચોકે તો 16 થાય છે 10 નો વર્ગ 10 ગુણ્યા 10 તો આ રીતે પણ આપણે જવાબ તરફ જવું હોય તો જઈ શકાય તો આપણે શું જોઈએ x નો વર્ગ નહીં આપણે શું x જોઈએ છે લંબાઈ જ જોઈએ છે x એટલે લંબાઈ લંબાઈ બરાબર હંમેશા કેટલું હોય 1600 છે તો 1600 નું વર્ગ વર્ગમૂળ કેટલું નીકળે તો એ 40 આવે મિત્રો 40 ગુણ્યા 40 કરશું તો 1600 આવશે તો આ રીતે લંબાઈ બરાબર આપણને શું મળે છે 40 મળે છે x બરાબર 40 આપણને જવાબમાં મળે છે તો આ રીતે આપણે સરળતાથી દાખલા તરફ જવું જોઈએ ખાસ પાછું પણ આપણે સમજી લે 1600 છે x નો વર્ગ કીધો છે તો x બરાબર આપણે કરવું હોય તો આ ચોકે ચોકે 16 અને 100 છે અને આ રીતે ભાગ પાડ્યા તો આ બંને એક એક માં લઈ લીધા કાંઈ ન આવડે તો 1600 નું આ રીતે આપણે 1600 ને આ રીતે અવયવ પાડીને પણ આપણે જવાબ તરફ જઈ શકીએ છીએ ત્યાર પછી મિત્રો હજુ આપણે બે ઉદાહરણ જોઈ લઈએ તો મિત્રો હવે આપણે ખાસ જોઈએ તો ઉદાહરણ 4 છે એ આપણે જોવા પ્રયત્ન કરીએ કે એક ચોરસ નું ક્ષેત્રફળ મિત્રો આ ચોરસ આ જે ચોરસ છે એનું ક્ષેત્રફળ તમને આપી દીધું કેટલું આપેલું છે 144 ચોરસ મીટર 144 ચોરસ મીટર એનું શું ક્ષેત્રફળ આપેલું છે તો એની આપણે પરિમિતિ મિત્રો આ પરિમિતિ આપણે શોધવાની છે તો પરિમિતિ શોધવી હોય તો મિત્રો આપણે સૌ પ્રથમ શું કરવું પડશે તો કે લંબાઈ કે પહોળાઈ આપણે કોઈ પણ વસ્તુ આપણે મેળવવી પડશે તો ખાસ આપણે ચોરસ ની ક્ષેત્રફળ નું આપણે સૂત્ર મૂકીએ તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ આ રીતે આપણે સમજી શકીએ છીએ બરાબર લંબાઈ આપણને ખબર નથી પહોળાઈ પણ ખબર નથી પણ આપણે અહીં ધ્યાન આપીએ કે લંબાઈ બરાબર આપણે x ધારી લઈએ તો પણ દાખલો આપણો સરળ બનશે ચોરસ નું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 144 લંબાઈ બરાબર x છે તો બે વખત આપણે x લખીએ છીએ x ગુણ્યા x એટલે x નો વર્ગ બને તો 144 બરાબર x નો વર્ગ મળે છે પણ મિત્રો આપણે શું જોઈએ છે x લંબાઈ જોઈએ છે તો x બરાબર કેટલા આવે આપણને 12 મળે છે ખાસ આના માટે બીજી કોઈ ટ્રીક નથી મિત્રો તમારે વર્ગ પાકા જ કરવા પડશે 10 નો વર્ગ હોય તો આ રીતે દાખલા તરીકે જોઈએ તો 5 નો વર્ગ છે તો 25 તો 25 નું વર્ગમૂળ પૂછે તો 5 આવે છે 6 નો વર્ગ પૂછે તો 36 36 નું વર્ગમૂળ પૂછે તો 6 આવે એવી રીતે અહીંયા 11 માં પૂછે તો 121 છે 121 નું વર્ગમૂળ 11 આવે એટલે 12 પૂછે તો 12 નો 144 થાય છે જો 144 હોય વર્ગ 12 નો વર્ગ 144 તો 144 નું વર્ગમૂળ કેટલું 12 તો અહીંયા આપણે જવાબમાં આવે છે 12 મળે છે પણ મિત્રો અહીંયા શું કીધું છે એની પરિમિતિ શોધવાની તો પરિમિતિ ચોરસ ની પરિમિતિ મિત્રો ચોરસ ની પરિમિતિ બરાબર શું આવશે 4 ગુણ્યા લંબાઈ ખાસ મિત્રો આ સૂત્ર મૂક્યા 4 ગુણ્યા 12 આવે લંબાઈ કેટલી છે 12 આપણને મળી છે ક્ષેત્રફળ ના આધારે આપણે પેલા શું જોઈતી લંબાઈ સુધી 12 ચોક 48 મિત્રો આ 48 મીટર એની પરિમિતિ બને છે થોડોક દાખલો સમજવો પડશે મિત્રો આવા દાખલા જ ખાસ પૂછાય છે થોડોક મહાવરો કરશો એટલે આપણને આવડી જશે ત્યાર પછી એક બીજું ઉદાહરણ જોઈએ પાંચમું કે 5 મીટર લંબાઈ વાળા ખાસ મિત્રો અહીં લંબચોરસ ની વાત કરે છે અહીંયા આ રીતે આપણે જોઈ લે 5 મીટર પહોળાઈ છે મિત્રો 5 મીટર પહોળાઈ છે લંબચોરસ ની પરિમિતિ એટલે મિત્રો આ પરિમિતિ આપણને કેટલી મળી ગઈ છે 40 મીટર મળેલી છે તો એનું ક્ષેત્રફળ શોધવાનું છે કઈ નથી મિત્રો પરિમિતિ નું સૂત્ર મૂકો પરિમિતિ બરાબર શું છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ 2 લંબાઈ આપણને ખબર છે અને પહોળાઈ આપણને ખબર છે લંબાઈ પહોળાઈ બરાબર આપણને કેટલી મળી છે 5 મીટર કીધી છે 5 મીટર પરિમિતિ આપણને મળેલી છે 40 તો મિત્રો ખાસ આપણે શું કરશું આ બે ગુણાકારમાં પહેલા કઈ ભાગાકારમાં આવી જશે તો શું થશે 40 ભાગ્યા 2 બરાબર લંબાઈ
40 ભાગ્યા 2 કરીએ એટલે 20 આવશે. તો અહીંયા 5 છે મિત્રો એ લંબાઈની આ બાજુ આવશે. ખાસ આપણે સમજી લે દાખલાને કે 40 ભાગ્યા 2 કર્યા તો 20 આવ્યા. 20 માં આ જે 5 છે સરવાળો છે આ બાજુ જશે એટલે બાદબાકી જશે. તો 20 ભાગ્યા મિત્રો 20 બાદ ઓછા 5 કરશું તો આપણે લંબાઈ મળે છે. લંબાઈ બરાબર આપણે કેટલા મળે છે મિત્રો? લંબાઈ બરાબર 15 મળે છે. હવે આપણને પૂછ્યું છે હું ક્ષેત્રફળ, ખાસ એનું ક્ષેત્રફળ શોધવાનું હોય મિત્રો તો ક્ષેત્રફળ નું સૂત્ર શું છે આપણને ખ્યાલ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી, લંબાઈ કેટલી મળી આપણને? 15 મળી. પહોળાઈ કેટલી મળી? 5. બરાબર 15 5 75 મિત્રો શું મળે છે? 75 ચોરસ મીટર. મિત્રો અહીં ચોરસ એકમ ખાસ લખજો. જો ક્ષેત્રફળ ની અંદર ચોરસ મીટર આ એકમ લખતા ભૂલી જશો તો આપણો પ્રશ્ન છે ખોટો પડશે. માટે ખાસ આવા દાખલા મહાવરા કરવાથી આવડશે. જો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી હજુ પણ આપણે ભાગ 3 ની અંદર કેવા દાખલા બને એનો આપણે પ્રયત્ન કરીશું. થેન્ક યુ, આભાર.